ગુજરાત તાજા અને રાજકારણના મોટા સમાચારને લઈને વાત કરીએ તો પીએમ મોદીએ માર્યો ટોણો. રાહુલ ગાંધીએ પીએમને લખ્યો પત્ર, તો પીએમ મોદીએ રાહુલ ગાંધીને આપ્યો જવાબ. હવે મુખ્યમંત્રી બદલવાની માંગ અને રાહુલ ગાંધી આતંકવાદી જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે તાજા અને રાજકારણના મોટા સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. હવે રાહુલ ગાંધી પર પીએમ મોદીએ માર્યા ટોણો. બાળકો ગૃહમાં બુદ્ધિમત્તા પર આંખો મારતા હોય છે. બાળકો બુદ્ધિ માનીને તેની અવગણના ન કરવી જોઈએ. કોંગ્રેસ જૂઠાણાથી રાજનીતિ કરી રહી છે. કોંગ્રેસે દેશવાસીઓને ગેરમાર્ગે દોર્યા છે. તેઓએ 1 જુલાઈથી ખાતામાં 8,000 રૂપિયા જમા કરાવવા અંગે ખોટું બોલ્યા. દેશને 1 જુલાઈના રોજ ખટાખટ દિવસ મનાવ્યો. ગઈકાલે ગૃહમાં અગ્નિવીર અને MSP વિશે જૂઠું બોલાયું. ત્યારબાદ રાહુલ ગાંધીએ પીએમ મોદીને લખ્યો પત્ર. દેશભરમાં નીટ પરીક્ષાને લઈને હોબાળો થયો છે, ત્યારે કોંગ્રેસના સાંસદ અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદીને પત્ર લખ્યો છે, જેમાં તેણે આવતીકાલે નીટ પર પેપર લીક મુદ્દે સંસદમાં ચર્ચા થાય તેના માટે વિનંતી કરી છે. તેમણે લખ્યું કે અમારો ઉદ્દેશ 24 લાખ નીટ ઉમેદવારો સાથે રચનાત્મક રીતે ઉભો કરવાનો છે, જેઓ તેઓને જવાબને લાયક છે. હું માનું છું કે તમે આ ચર્ચાનું નેતૃત્વ કરો તો યોગ્ય રહેશે. પીએમ નરેન્દ્ર મોદીએ નીટ પેપર લીક મુદ્દે આપ્યો જવાબ. નીટ પેપર લીક મુદ્દે પીએમ મોદીએ કહ્યું, હું દેશના દરેક યુવાનોને કહેવા માંગુ છું કે સરકાર આવી ઘટનાઓને રોકવા માટે ખૂબ જ ગંભીર છે અને યુદ્ધના ધોરણે પગલાં લેવામાં આવી રહ્યા છે. યુવાનોના ભવિષ્ય સાથે સતત રમત કરનારાઓને હવે બક્ષવામાં નહીં આવે. મંગળવારે સંસદ, લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના સંબોધન પર ચર્ચા ચાલી રહી છે. ત્યારબાદ ભાજપના નેતા જેપી નડ્ડાએ આપ્યું મોટું નિવેદન. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ લોકસભામાં રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી અને તેમણે કહ્યું કે રાહુલ ગાંધી સંસદમાં ખોટું બોલ્યા, તેમણે ખોટા નિવેદો આપવાની આદત છે. નડ્ડાએ ઉમેર્યું કે રાહુલનું ભાષણ હિન્દુઓ પ્રત્યે નફરત દર્શાવે છે, તેમના નિવેદનમાં નમ્રતા નથી. હિન્દુઓ સાથે નફરત બંધ થવી જોઈએ. રાહુલ ગાંધીએ હિન્દુઓની માફી માંગવી જોઈએ અને વિપક્ષી નેતા ત્રીજા તરીકે પણ તેઓ નિષ્ફળ ગયા છે. ભારત દેશના વડાપ્રધાન પીએમ નરેન્દ્ર મોદીએ આપ્યું મહત્વનું નિવેદન. પીએમ મોદીએ લોકસભામાં વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું કે કોંગ્રેસ હાર સ્વીકારી શકતી નથી. તેમણે અમને હરાવવાનો મુદ્દો સ્થાપિત કરવા લાગ્યા છે. આજકાલ બાળકોના મનને બહેલાવવાનું કામ ચાલી રહ્યું છે. આ વખતે કોંગ્રેસ 99ના ચક્કરમાં ફસી રહી ગઈ છે. જનતાએ વિપક્ષને ગૃહમાં બેસવાનો આદેશ આપ્યો છે. પીએમ નરેન્દ્ર મોદી બાદ અહીં મુખ્યમંત્રીએ પણ આપ્યું મહત્વનું નિવેદન. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નિવેદન પર સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે હિન્દુ એ ભારતનો મૂળ સમાજ છે, તે ભારતની આત્મા છે. હિન્દુ જ્ઞાતિ કે સંપ્રદાય સૂચક શબ્દ નથી, મત અને પંથથી અલગથી ભારતની મૂળ આત્મા છે. રાહુલ ગાંધીના નિવેદન પર હિન્દુ પર ટિપ્પણી કરી છે તે સત્યથી પરે છે. તેમણે દેશની જનતાની માફી માંગવી જોઈએ. હું રાહુલ ગાંધીના આ નિવેદનની ખૂબ જ નિંદા કરું છું. પ્રાપ્ત થતા મોટા સમાચાર. પીએમ મોદીએ કહ્યું કે દુનિયાની સૌથી મોટી ચૂંટણીમાં જનતાએ અમને ચૂંટ્યા છે. હું કેટલાક લોકોનું દર્દ સમજી શકું છું કે સતત જૂઠાણું ફેલાવવા છતાં તેમને હારનો સામનો કરવો પડ્યો. ત્રીજી વખત NDA સરકારમાં આવવું એ ઐતિહાસિક છે. પીએમ મોદી બોલી રહ્યા છે ત્યારથી લોકસભામાં વિપક્ષ હોબાળો કરી રહ્યું છે. મણિપુરને ન્યાય આપો અને ભારતને એક કરો ના નારા લાગી રહ્યા છે. સ્પીકર તેમને શાંત રાખવાના પણ પ્રયાસ કરી રહ્યા છે. અહીં રાજ્યમાં મુખ્યમંત્રી બદલવાની માંગ. કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલવાની ચર્ચાએ જોર પકડ્યું છે. એક મઠના સંત કુમાર ચંદ્રશેખર સ્વામીએ સીએમ સિદ્ધાર્થ મૈયાને DK શિવકુમાર માટે પદ છોડવાની માંગ કરી હતી. તેમના પર સિદ્ધાર્થ મૈયાએ કહ્યું કે હાઈકમાન્ડ જે પણ નિર્ણય લેશે તેનું પાલન કરવામાં આવશે, આ જાહેર ચર્ચાનો વિષય નથી. તો DKએ કહ્યું કે કોંગ્રેસના નેતાઓએ સીએમ બદલવા અંગે કોઈ નિવેદન ન આપવું જોઈએ, મર્યાદા ઓળંગશો તો કડક કાર્યવાહી કરવામાં આવશે. રાહુલ ગાંધી અને આતંકવાદી. કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ રાહુલ ગાંધીને લઈને એક વિવાદત નિવેદન આપ્યું છે. તેમણે રાહુલ ગાંધીને આતંકવાદી કહ્યા છે. રાહુલ ગાંધીએ સંસદમાં હિન્દુઓ અંગે આપેલા નિવેદન બાદ તેમણે આ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ હિન્દુઓને આતંકવાદી કહ્યા, તેઓ પોતે આતંકવાદી છે. ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ લગાવવું એ ખોટું છે. રાહુલ હિન્દુ સમાજને તોડવાનું કામ કરી રહ્યા છે.